બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં નાગરિકોની રક્ષા માટે પોતાના પરિવારથી દૂર રહી દરેક તહેવારમાં ખડે પગે ઉભા રહેતા પોલીસ ભાઈઓ સાથે રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવા માટે આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની સહિત માતૃશક્તિ પ્રખંડના કાર્યકર્તા બહેનો ધાનેરા પોલીસ મથકે આવી પહોંચી હતી. આપણી રક્ષા માટે પોલીસ જવાનો દિવસ રાત તેમજ તહેવારોમાં પણ પોતાના પરિવારથી દૂર રહી ફરજ નિભાવતા હોય છે. પોલીસ ભાઈઓને બહેનનો પ્રેમ મળી રહે તે માટે દર વર્ષે સામાજિક સંસ્થા દ્વારા રક્ષાબંધન તહેવારની ઉજવણી થતી હોય છે. આજે ધાનેરા પોલીસ મથકે તમામ પોલીસકર્મી તેમજ અધિકારીશ્રીના હાથે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. પોલીસ ભાઈઓએ પણ બહેનને આશીર્વાદના રૂપમાં સલામતી અને રક્ષા માટેના વચન આપ્યા હતા. આજે બજરંગ દળ, દુર્ગા વાહિની, માતૃશક્તિ ધાનેરા પ્રખંડ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે અહીંયા ઉપસ્થિત ધાનેરા પોલીસ સ્ટેશનમાં પોલીસ બાંધવોને રક્ષાસૂત્ર બાંધવાનો કાર્યક્રમ આજે પૂર્ણ કર્યો. હવે આપણે સૌ જાણીએ છીએ કે અહીંના પોલીસ બાંધવો છે દેશના જવાનો છે, જે તેમનો પરિવાર હોવા છતાં આપણા ભારતીય પર્વ હોય કે અન્ય ઉત્સવો હોય છતાં પણ તેમના પરિવારની સાથે ઉત્સવ મનાવતા નથી અને ખડે પગે રહે છે અને પોતાની ફરજરૂપી જે કર્મ છે તેને 24/7 અવર્સ નિભાવે છે. તો એક વસુદેવ કુટુંબકમની ભાવના નિમિત્તે આપણા દરેક નાગરિકો તો છીએ જ આપણે, પણ હજુ જાગૃત નાગરિકો કહેવાય, બરાબર, દેશભક્ત નાગરિકો કહેવાય, તે તરીકેની આપણી ફરજ આવે છે કે આપણો અમુક સમય છે જે તેમની સાથે વિતાવીએ તો તેમને પણ એવું લાગે કે ના, અહીંયા પણ એક મારો પરિવાર મોજૂદ છે, બરાબર. હવે આપણે જાણીએ છીએ કે જે COVID-19ની મહામારી હતી અને એવી અઢળક જે કહેવાય ને કે અતિવૃષ્ટિ હોય કે ઘણા બધા એવા મહામારીના પ્રસંગો હોય છતાં પણ તે લોકો ખડે પગે ઊભા રહીને તેમની સેવા બજાવે છે, બરાબર. છતાંય આપણે જાણીએ છીએ કે કેટલાક અસામાજિક તત્વો છે તેમની પર ખોટી રીતે હુમલો કરે છે. હવે એ અસામાજિક તત્વો હુમલો કરે છે પણ એને જો તમે સાથ આપો, બરાબર, તો તમે પણ અસામાજિક તત્વો જ કહેવાઓ. તો હવે આપણે દેશભક્ત નાગરિક છીએ પણ હવે આપણે જાગૃત નાગરિક બનવાનું છે અને માત્ર એમની ફરજમાં નથી આવતું કે એમને નગર કે શહેર કે દેશની સંભાળ રાખવી, પણ એક નાગરિક તરીકે આપણી પોતાની પણ ફરજ આવે છે. તો આપણને પણ જો ક્યાંય એવું અસામાજિક તત્વ, બરાબર, દેખાય અથવા નોંધાય તો તરત જ એની ઉપર માનસિક રીતે, શારીરિક રીતે કે જે આપણાથી થતી હોય એ કાર્યવાહી કરવી જોઈએ અને એમની ઉપર સદંતર ફિટકાર વર્ષાવવો જોઈએ જેથી તેમને ખબર પડે કે આપણે એવા કોઈ આગળ કૃત્ય કરવા જોઈએ નહીં. જો તેમની ભૂલોને પંપાડવામાં આવે તો તે ભૂલો વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે.